જ્યારે બરોડા ડેરીના બની બેઠેલા કર્મચારી યુનિયનનો કાર્યક્રમ થવા પામ્યો હતો બરોડા ડેરીમાં કામ કરતા એક કર્મચારી અને યુનિયન અગ્રણી દ્વારા થોડા દિવસ પહેલા ડેરીમાંથી નીકળતા ભંગારમાં નક્કી વજન કરતા વધુ ભંગાર ભરી ચોરી કરતા તંત્રને જાણ થઈ હતી જ્યારે તંત્ર દ્વારા ચોરી કરતા પકડાયેલા કર્મચારીને નોટિસ આપી કાર્યવાહી કરાઈ હતી પોતાની ચોરી પકડાતા તેનાથી બચવા માટે યુનિયનનો સહારો લઈને પકડાયેલા કર્મચારીએ ડેરીમાં આંદોલન અને હડતાલની ચીમકી ઉચ્ચારી હતી જે બીજા દિવસે વર્તમાન પત્રોમાં સમાચારમાં જોતા જિલ્લાના દૂધ ઉત્પાદકો ભડક્યા હતા દૂધ ઉત્પાદકોની સંસ્થામાં કામ કરતા કથિત ચોરીમાં પકડાયેલા કર્મચારી સામે આંદોલને ચડવાની ચીમકી ઉચ્ચારી હતી આજે ડેરીના કર્મચારી યુનિયન અને તેના સમર્થનમાં આવેલા અન્ય વડોદરાના યુનિયન દ્વારા પ્રતિક દેખાવો કરવાના હતા જ્યારે તેઓને પડકારવા માટે આજે મકરપુરા ડેરી ખાતે મોટી સંખ્યામાં દૂધ દૂધ ઉત્પાદકો અને ઉત્પાદક આગેવાનો સમગ્ર જિલ્લામાંથી આવી પહોંચ્યા હતા અને યુનિયનનો અને યુનિયનનો વિરોધ નોંધાવ્યો હતો જોકે યુનિયન દ્વારા પોતાના કાર્યક્રમ પરત ખેંચવામાં આવ્યો હતો પણ દૂધ ઉત્પાદકોએ પોતાના દેખાવો ચાલુ રાખ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેવાડાના ગ્રામીણ વિસ્તારમાં પશુપાલનનો વ્યવસાય કરતા પશુપાલકોની મહેનતથી આ બરોડા ડેરી જેવી જિલ્લાની સૌથી મોટી સંસ્થા પાડે છે ખેડૂતોની આ સંસ્થામાં ચોરી કોઈ પણ સંજોગોમાં ચલાવી શકાય નહીં પણ જ્યારે ચોરી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે ત્યારે યુનિયનને ઢાલ બનાવી કોઈ એક કર્મચારીને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે ચોક્કસપણે તેનો વિરોધ થવો જોઈએ બરોડા ડેરીમાં બારમી તારીખે એક કર્મચારી જેને બે હજાર બેથી બે હજાર ઓગણીસ સુધીને ઓગણીસ નોટિસો મળેલી છે બે હજાર છમાં પણ એના આત્મવિલોપનની ધમકી જે કંઈ કામના મેનેજમેન્ટ સામે આપેલી છે આ વખતે અમારા સ્કેપમાંથી એ સ્ટોર પર હોય અડધી ગાડી ભરીને એકવાર વજન કોટે વજન કરાઈ ફરી ફૂલ ગાડી ભરીને સત્તર અગિયારના રોજ લગભગ ચાર ટન જેટલું સ્ક્રેપ એ એક કિલોના આઠ રૂપિયે ભાવથી આપેલું હોય લગભગ ત્રણ લાખ વીસ હજાર રૂપિયાની ચોરી એને કરેલી છે આના કારણે એ બેને ઓર્ડર આપીએ નોટિસ આપીએ તો નોટિસનો પણ સ્વીકાર નહીં કરવાનો અને ગમે તેમ બિહેવ કરતો હોવાથી એને આપણે સસ્પેન્શન આપ્યું હતું અને ઇન્ક્વાયરી બેહાડી છે એની ઇન્ક્વાયરીમાં એ જો ગુનેગાર ઠરે તો એને કાયમ માટે ડેરીમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવશે એના ભાગરૂપે જે યુનિયનને અમે માન્યતા નહીં આપી એ યુનિયન પર મેં ધારું તો એની પર ફરિયાદ કરી શકું એમ છું કે ત્રણસોથી વધારે કર્મચારીઓની પાવતી સો રૂપિયાની જાતે ફળાઈ અને યુનિયનના માલિક થવા નીકળેલા આવા ચોર લોકોને હાચવવા માટે અને ડેરીના મેનેજમેન્ટને ધમકાવવા માટે જે રીતે એમણે જાહેરાત કરી હતી કે આમાં આખા ટ્રેડ યુનિયનવાળા બધા યુનિયનો ભેગા થઈ ડેરીના ગેટ ઉપર ધરણા કરશું આ પેપર વોંચીને આ સાચા દૂધ ઉત્પાદકો એ આજે એમની પણ તાકાત બતાવી છે આ સંઘ હાથે બે લાખ કુટુંબો દૂધ ઉત્પાદકો દૂધ સાથે સંકળાયેલા છે આ યુનિયન વડોદરા જિલ્લામાં મોટામાં મોટું અમારું યુનિયન છે અને જે દાડે હાથ કરીએ તો પચાસ હજારથી પણ વધારે માણસો સ્વખર્ચે દૂધ ઉત્પાદકો એમનો ધંધો હાચવવા માટે આવવા માટે તૈયાર છે આજરોજ સંઘની અંદર જે ચોરી કરતા હતા યુનિયનના લીડર હતા પણ ચોરી કરતા હતા સ્ક્રેપમાં અને એમને અહીંથી ડેરીમાંથી સસ્પેન્ડ કર્યા અને એને માટે યુનિયન દ્વારા એ લોકો ડેરી સામે લડત કરતા હતા તો અમે જે બધા ઉત્પાદકો વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના પણ આજુબાજુના બધા જિલ્લાના ટોટલ તાલુકાના ઉત્પાદકો ભેગા થઈને આજે એ લોકોની સામે એ કરવા માટે કે ભાઈ ચોર લોકોને બહાર કાઢો જે બી હોય તે ચોરો ચોર જોઈએ નહીં દૂધ મંડળીનો પૂરતો પગાર આપે પછી ચોરી શું કામ કરે છે લોકો તો ચોર લોકો જોઈએ નહીં એમ એટલા લીધે આજે અમે બધા એકત્રિત થયા છે ઉત્પાદકો આ છંગ દૂધ ઉત્પાદકોનો છે હવે કર્મચારીઓ જો અંદર ચોરી કરે તો નુકસાન કોને જાય દૂધ ઉત્પાદકોને જાય એટલે કર્મચારીની ચોરીઓ અંગે આ મેનેજમેન્ટે કોઈ પગલાં લીધા હશે એની અંદર એમણે ઊંજન યુજન પડ્યું અંદર એટલે બાદ એ આ સમય કંઈક દેખાવો કરવાના હતા એટલે બધા તો આ પેપરમાં આવતું હતું એટલે બધા અમે આ લોકો દૂધ ઉત્પાદકો અહીંયા આગળ ભેગા થઈ ગયા અને એમની સામે અમે મોરચો કરીએ છીએ કારણ કે આ ચોરી ન કરે ન કે ચોરી કરે તો ઉત્પાદકોને નુકસાન થાય ને હવે એમણે તો ખબર નથી કે ભેંસનું દૂધ કે ગાયનું દૂધ કાઢવું અને કેટલો એનાથી પેદા થાય છે એ તો એમને ખબર નથી સિટીમાં રહેલા તો કોઈને ખબર ના હોય કે ભાઈ ગાય ભેંસનું દૂધ કારે નીકળે કેટલી એની પાછળ મજૂરી થાય એ અમને ખબર નથી અને પછી જો અહીં મનમાની કરે મનમાની ચલાવી શકાય ખરી અમારાથી માગણી અમારી કે જો અમારી માગણી કે આ મેનેજમેન્ટ બરાબર છે અત્યારે જે ચાલે છે એ વ્યવસ્થિત ચાલે છે અને અમારે એનો દૂધ ભાવ ફેરને બધું મળે છે અમારે બીજું કોઈ માગણી બીજી કે લોબી છે નહીં પણ અમારે તો આ કર્મચારીઓની ચોરી અટકાવવાનું અમારું આ પગલું છે આમ બસ આ બે દિવસથી પેપરમાં જે મેટર છપાતી હતી અત્યારે જ્યાં યુનિયનવાળા જ્યાં ધરણા કરવાના હતા ચાર વાગે એ પેપરમાં પણ આવી અમને પણ જાણવા મળી અને શા માટે ધરણા કરે આ યુનિયન બરોડા ડેરીનું યુનિયન છે બે લાખ લોકો હોય તો અમને એવું લાગ્યું કે ભાઈ આ લોકો મેનેજમેન્ટને આ રીતે દબાવવા માગતા હોય તો દરેક દૂધ ઉત્પાદક એમની સાથે છે અને હર હંમેશની સાથે રહ્યા છે મેનેજમેન્ટ તરફથી છેલ્લા ઘણા વર્ષોથી જે ભાવફેરની રકમ આવે છે અકલ્પનીય છે મંડળ મંત્રીશ્રીઓ પ્રમુખશ્રીઓ બહુ જ ખુશ છે અને સ્ટાફ પણ ખુશ હોય પણ આવા બીજા તત્વો આ રીતે ધમકાવીને દાખલા તરીકે આમને દબાવવા માગતા હોય તો એ અમે બિલકુલ સાખી નહીં લઈએ એના માટે અમે આજે અત્રે વધાર્યા છે